નમસ્કાર મિત્રો, ભારતીય જનતા પાર્ટીના ગઢમાં ખલબલી. રાહુલ ગાંધીનો મનસૂબો ક્લિયર. ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગુજરાત, અને આજ ગુજરાતમાં રાહુલ ગાંધીની એન્ટ્રી. વિપક્ષના નેતાનું પદ રાહુલ ગાંધીએ સંભાળ્યું, અને ત્યારબાદ એક બાદ એક કાર્યવાહી. આ તમામ મુદ્દા પર ચર્ચા કરીશું આજના વિડીયોમાં. આજનો દિવસ ગુજરાત કોંગ્રેસ માટે કદાચ ખાસ છે. રાહુલ ગાંધી ગુજરાતમાં અને ગુજરાતની પરિસ્થિતિ પર રાહુલ ગાંધીનું મંથન. સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીમાં ચિંતા અને ઉકળાટ. રાહુલ ગાંધી વિપક્ષના નેતા બન્યા બાદ સતત કહી રહ્યા છે કે ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનાવશે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી હવે હારી રહી છે તેવું તે કહેતા રહ્યા છે. પરંતુ મિત્રો, આજની તારીખે પણ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ખૂબ જ મજબૂત છે, અને આ ભારતીય જનતા પાર્ટી રૂપી હાથીને પછાડવા માટે કોંગ્રેસે ખૂબ જ મહેનત કરવી પડે. તમે જોશો તો જિલ્લા પંચાયતની બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે છે, તમામ 31. તમે જોશો તો તાલુકા પંચાયતની 231માંથી 196 જેટલી ભારતીય જનતા પાર્ટી પાસે છે. વિધાનસભામાં ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટી પાસે 156 હતા, આજે 161 સુધી પહોંચી ચૂક્યા છે. 5 ધારાસભ્યોએ પક્ષ પલટો કર્યો પેટા ચૂંટણીથી, અને તેઓ જીતી ગયા. તેમના નામ તમને ખબર હશે. એક તો સીજે ચાવડા છે વિજાપુરથી, અર્જુન મોઢવાડિયા છે પોરબંદરથી, ચિરાગ પટેલ છે ખંભાતથી, છે માણાવદરથી પણ ધારાસભ્ય છે, એમ ટૂંકમાં 5, અને વાઘોડિયાથી પણ ધારાસભ્ય છે ધર્મેન્દ્રસિંહ, અને પેલી અરવિંદ લાડાણી માણાવદરથી. આ તમામ પણ જોડાઈ, એટલે કુલ 161 સુધી તાકાત ભારતીય જનતા પાર્ટીની પહોંચી ચૂકી છે. આ સહિત 26માંથી 25 સાંસદો ભારતીય જનતા પાર્ટી પાસે છે. સહકાર ક્ષેત્રમાં પણ ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે. આમ છતાં પણ કોંગ્રેસ કહે છે કે અમે સરકાર અહીં બનાવીશું. ભારતીય જનતા પાર્ટીની સામે ટક્કર લેવા માટે સૌ પ્રથમ તો કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કાઠું કાઢવું પડશે, ત્યારબાદ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ કાઠું કાઢવું પડશે, અને ત્યારબાદ આવશે વિધાનસભાની ચૂંટણી. 2027ને હજુ સમય છે, પરંતુ રાહુલ ગાંધી અત્યારથી જ ગુજરાતમાં ધ્યાન આપી રહ્યા છે. તેઓ ગુજરાતની મુલાકાતે છે, તો પીડિત પરિવારોને મળવાની વાત છે. એ પછી રાજકોટનો ગેમ ઝોન હોય, એ પછી હણી બોટકાંડ હોય, એ પછી મોરબીનો પુલ તૂટ્યો તે હોય, કે પછી સુરતનો અગ્નિકાંડ હોય, આ તમામ પીડિતોને મળવાની પણ વાત છે. પરંતુ રાહુલ ગાંધી ગુજરાત આવે, એ કોંગ્રેસીઓ કે જે ગુંડાઓ સામે લડ્યા, એ કોંગ્રેસીઓ કે જે પથ્થરમારા સામે લડ્યા, એ તમામને રજૂ કરવામાં આવ્યો. એટલે કે રાહુલ ગાંધીની મુલાકાત પણ તેમની સાથે થઈ શકે તેવી સ્થિતિ નથી. રાહુલ ગાંધી જે કોંગ્રેસીઓ જેલમાં ગયા છે, કદાચ તેમને પણ ના મળી શકે આવી સ્થિતિ છે. પરંતુ રાહુલ ગાંધી ગુજરાતમાં ખાસ ધ્યાન આપી રહ્યા છે. રાહુલ ગાંધીને ખબર છે કે યુપીમાં સમાજવાદી પાર્ટી સંભાળી લેશે, અન્ય રાજ્યોમાં કોંગ્રેસ અને બીજા સંભાળી લેશે, પરંતુ ગુજરાતમાં હવે કોંગ્રેસે ફરી એક વખત મજબૂત થવું પડશે. અત્યાર સુધી 30% ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર રહ્યો છે, પરંતુ 2022ની વિધાનસભા ચૂંટણીમાં એ વોટ શેર 30%થી ઘટી 27% સુધી પહોંચ્યો હતો. લોકસભા 2024ની ચૂંટણીમાં તે વધ્યો, 2022ની વિધાનસભા ચૂંટણીમાં ઘટ્યો હતો. એટલે આવનાર સમયમાં ફરી વધારવાની ફિરાકમાં છે. રાહુલ ગાંધી ગુજરાતમાં હવે ખાસ ધ્યાન આપશે. પ્રદેશ પ્રમુખ બદલવાની પણ ચર્ચા છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે રાહુલ ગાંધી હવે ગુજરાતમાં ધ્યાન વધારી રહ્યા છે. શક્તિસિંહ ગોહિલ એક બાદ એક સોગઠા ગોઠવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજનું આંદોલન મહત્વનું સાબિત થઈ શકે છે. જિલ્લા પંચાયતની ચૂંટણી અને ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીની પણ વાત છે. હવે વાત છે ઇન્ડિયા ગઠબંધનની. આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે રહે છે કે નહીં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ, અને આ વચ્ચે ગેનીબેન ઠાકોરની વિધાનસભા વાવ પણ એક પડકાર છે. જોકે ઉત્તર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ પણ એટલી જ મજબૂત છે. પરંતુ હવે રાહુલ ગાંધીએ ગુજરાતમાં એન્ટ્રી લીધી છે. રાહુલ ગાંધી એક બાદ એક ગુજરાતની ઘટનાઓનું ફોલોબેક લઈ રહ્યા છે, સતત તેને લઈને ચિંતા જતાવી રહ્યા છે. પણ રાહુલ ગાંધીને ગુજરાત સ્વીકારે છે કે નહીં, એ પણ એક મોટો સવાલ છે. ગુજરાતમાં એક સમયે કોંગ્રેસનો ઉગતો સૂરજ હતો, સૂરજ મધ્યાહને હતો, પરંતુ ત્યારબાદ એક પછી એક કોંગ્રેસનો વોટ શેર તૂટ્યો, ત્યારબાદ એક પછી એક ભારતીય જનતા પાર્ટીની સરકાર બની. ભારતીય જનતા પાર્ટીના સરકાર આજે અકબંધ છે. ફક્ત મુખ્યમંત્રી બદલાય છે, સરકાર તો ગુજરાતમાં એ જ છે. અને આ જ ગઢમાં ગાબડું પાડવા માટે રાહુલ ગાંધી
તૈયાર થઈ રહ્યા છે. આવનાર સમયમાં વધુ માહિતી મળશે, પરંતુ રાહુલ ગાંધીનો આ અવતાર, રાહુલ ગાંધીનું આ સ્વરૂપ જોઈને લાગે છે કે કોંગ્રેસમાં હાલ ઉત્સાહ છે, ભારતીય જનતા પાર્ટીમાં ખલબલી છે. આવનાર ચૂંટણીમાં ખબર પડશે કે રાહુલ ગાંધીનો આ પ્રચાર કેટલો કારગર છે. રાહુલ ગાંધીએ પાટણમાં પણ પ્રચાર કર્યો હતો, પરંતુ ચંદનજી હારી ગયા. રાહુલ ગાંધી આ પહેલાં પણ 2017ની વિધાનસભા ચૂંટણીની પણ વાત હતી, પરંતુ ત્યારે પણ પરિણામ જીતતા રહી ગયા. એટલે કે આવનાર સમયમાં ખબર પડશે. હાલ એક નવી ઉર્જા સાથે કોંગ્રેસ આગળ વધી રહી છે, ભારતીય જનતા પાર્ટી શું કરે છે એ આવનાર સમયમાં ખબર પડશે. આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં. ખાસ કરી રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ વિશે, રાહુલ ગાંધીના વિપક્ષ નેતા બન્યા બાદ ગુજરાતનો સતત ફોલોબેક લેવા વિશે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ વિશે, અને મુખ્ય વાત એ છે કે રાહુલ ગાંધી જે ગુજરાત જીતવાની વાત કરી રહ્યા છે તે બાબતે આપનું વલણ શું છે, આપ શું કહી રહ્યા છો, આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આપના અભિપ્રાયની રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.